આજે હું તમારી સાથે શેર કરીશ, મહેમાનો આવે ત્યારે એકદમ ઝટપટ બની જતા 6 અલગ રીતના ગુજરાતી ફરસાણની રેસીપી. તો આ ફરસાણને આપણે એકદમ નવી ટ્રીક સાથે અને ઓછી મહેનતમાં ઇન્સ્ટન્ટલી બનાવશું, જે સ્વાદમાં એટલા ટેસ્ટી બનશે કે ઘરના બધાને ભાવશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. નાસ્તા કે ટિફિન માટે ઝટપટ ઢોકળા બનાવવા મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે. તો ઘરમાં રહેલી આ રીતની વાટકીના માપથી દોઢ વાટકી એટલે કે એક વાટકીની ઉપર અડધી વાટકી એટલો ચણાનો લોટ લેવાનો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને આ રીતની મોટી ચમચીના માપથી 2 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ. હવે 1 પિંચ જેટલી હળદર એડ કરી દઈએ, સાથે 1 પિંચ જેટલી હિંગ, તીખાશ માટે 2 લીલા મરચાના ટુકડા, અને મેં અહીંયા 1 મોટી સાઇઝનો લીંબુનો રસ લીધેલો છે. અને હવે જે વાટકીથી આપણે લોટ લીધેલો છે તે વાટકીના માપ પ્રમાણે 1 વાટકી જેટલું પાણી એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણું આ રીતનું મીડિયમ થીક અને ચમચામાંથી એક ધારમાં પડે તેવું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે તૈયાર થયેલા બેટરને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને હવે બેટરમાંથી તૈયાર થતા ઢોકળા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે તેના માટે મેં અહીંયા 2 મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે. તેને બેટરમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ, સાથે બેટરને થોડું ફેટી પણ લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર એકદમ સારી રીતે ફેટાઈ ગયું છે. તો હવે તૈયાર થયેલા બેટરને 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. તો 10 મિનિટ થઈ ગઈ છે અને બેટરને જોઈએ તો બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે. તો હવે બેટરમાંથી ફટાફટ ઢોકળા બનાવવા માટે મેં અહીંયા લેમન ફ્લેવરનો ઇનો લીધેલો છે. જો ઘરમાં રેગ્યુલર ફ્લેવરનો ઇનો હોય તો ઇનોને એક્ટિવેટ કરવા માટે થોડો લીંબુનો રસ એડ કરી દેવો. તો હવે ઇનો ઉપર થોડું પાણી એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઇનો એડ કર્યા પછી આપણે બેટરને આ રીતના 1 મિનિટ માટે હલાવતા રહેવાનું છે. તો લગભગ 1 મિનિટ પછી તમે જોઈ શકો છો કે બેટર એકદમ સારી રીતે ફ્રોથી થઈ ગયું છે. તો તેમાંથી ઢોકળા બનાવવા માટે મેં અહીંયા આ રીતની સ્ટીલની થાળી લીધેલી છે, તેને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ અને હવે ખમણ ઢોકળાના બેટરને થાળીમાં એડ કરી દઈએ. અને હવે તેને સ્ટીમ કરવા માટે મેં અહીંયા કુકરમાં 3-4 કપ જેટલું પાણી એડ કરીને તેને ગરમ કરી લીધેલું છે. તો હવે સેન્ટરમાં રાખેલા કાંઠા ઉપર ઢોકળાની પ્લેટને રાખી દઈએ અને હવે ઢાંકણને બંધ કરી દઈએ. તો અહીં આપણે કુકરની સીટી નથી લગાવવાની. અને હવે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર ઢોકળાને 15 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો 15 મિનિટ થઈ ગઈ છે, હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને કુકરનું ઢાંકણ ખોલીને જોઈએ તો ઢોકળા એકદમ સારી રીતે ફૂલી ગયા છે. તો હવે તેને ઠંડા કરવા માટે કાઢી લઈએ. તો થોડી વાર પછી આપણા ઢોકળા સારી રીતે ઠંડા થઈ ગયા છે. ઢોકળાને ડીમોલ્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ જાળીદાર આપણા ઢોકળા તૈયાર થયા છે. તો હવે છરીની મદદથી તેના સ્ક્વેર પીસ કરી લઈએ અને હવે એક પીસને હાથમાં લઈને જોઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ જાળીદાર, સોફ્ટ અને સ્પોન્જી આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. તો હવે ખમણ ઢોકળાનો વઘાર કરવા વઘારિયામાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં 1 ચમચી જેટલા રાઈના દાણા, 3-4 તીખા લીલા મરચાંના ટુકડા અને 8-10 લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સોતે કરી લઈએ. અને હવે વઘારમાં 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ, સાથે 2 મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને ખાંડને સારી રીતે ઓગાળી લઈએ. તો લગભગ 1 મિનિટમાં જ આપણી ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે. તો હવે વઘારને લઈ લઈએ અને હવે તેને ઢોકળાના પીસ ઉપર ચમચીની મદદથી આ રીતના સ્પ્રેડ કરતા જઈને એડ કરી દઈએ. હવે ઉપરથી થોડા કોથમીના પાન સ્પ્રિંકલ કરી લઈએ અને ઢોકળાને આ રીતના ઉપર નીચે કરતા જઈને વઘારથી સારી રીતે કોટ કરી લઈએ. તો વઘાર સાથે એકદમ સારી રીતે કોટ થઈને આપણા મિનિટોમાં ખમણ ઢોકળા તૈયાર થઈ ગયા છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. થોડા તીખા અને એકદમ ચટપટા કાઠિયાવાડી બટેટાવાળા માટે સૌથી પહેલાં બટેટાને બાફવા મેં અહીંયા કુકરમાં 3 કપ જેટલું પાણી એડ કરીને તેને ગરમ કરી લીધેલું છે. હવે વચ્ચે રાખેલા સ્ટેન્ડ ઉપર આ રીતનું કોઈ પણ એક વાસણ રાખી દઈએ. હવે મેં અહીંયા વજનમાં 1 કિલો અને 7 મીડિયમ સાઇઝના બટેટા લીધેલા છે. તેને 2 ભાગમાં ડિવાઈડ કરીને બાઉલમાં એડ કરી દઈએ. તો બટેટાને આ રીતના બાઉલમાં રાખીને બાફવાથી બાફતી વખતે તેમાં જરા પણ પાણી એબ્ઝોર્બ નથી થતું, જેનાથી બાફેલા બટેટા કોરા રહે છે અને આપણો મસાલો પરફેક્ટ બને છે. તો હવે ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર 5 વિસલ કરી લઈએ. તો આપણા બટેટા બફાય છે ત્યાં સુધી કાઠિયાવાડી સ્ટાઇલ સ્પેશિયલ મસાલો બનાવવા પેનમાં 1.5 મોટી ચમચી જેટલા સૂકા ધાણા એડ કરી દઈએ, સાથે 1 મોટી ચમચી જેટલી લીલી વરિયારી, 1/4 ટીસ્પૂન જેટલા મરીના દાણા અને 1 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ.
અને તેને ધીમા ગેસ પર 2 મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લઈએ. તો લગભગ 2 મિનિટમાં તમે જોઈ શકો છો કે ધાણા સારી રીતે ડ્રાય રોસ્ટ થઈને તેનો કલર પહેલાં કરતાં થોડો બદલાઈ ગયો છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મસાલાને ઠંડો કરવા માટે એક પ્લેટમાં કાઢી લઈએ. અને હવે તે ઠંડો થયા પછી તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે 1/2 ચમચી જેટલો હળદર પાવડર, 2 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, અને 1 મોટી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ. સાથે 4 મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે. સાથે 2 મોટી ચમચી જેટલો આમચૂર પાવડર લીધેલો છે. અહીંયા મેં ખટાશમાં લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ કરેલો છે, જેથી વડાનો મસાલો એકદમ ડ્રાય રહે. તો હવે આપણે આ મસાલાને અધકચરો પીસવાનો છે, એટલે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ ઉપર 1-2 મિનિટ માટે ચલાવી લઈએ. અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો વડા માટેનો આ રીતનો અધકચરો મસાલો તૈયાર થઈ ગયો છે. અને હવે કુકરને જોઈએ તો 5 વિસલ પછી કુકર એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. તો આપણા બટેટા ગરમા ગરમ હોય ત્યારે જ આપણે તેમાંથી છાલનો ભાગ કાઢી લઈએ. તો આપણા બટેટા એકદમ સારી રીતે બફાઈને આ રીતના ડ્રાય તૈયાર થયા છે. હવે બટેટાને હાથની મદદથી મેશ કરીને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો મેં બધા જ બટેટાને મેશ કરી લીધેલા છે. હવે હાથની મદદથી તેને આ રીતના થોડા પ્રેસ કરી દઈએ. તો વડા માટે આપણા બટેટા એકદમ સારી રીતે મેશ થઈને તૈયાર થઈ ગયા છે. તો હવે ગ્રાઇન્ડ કરેલો સ્પેશિયલ મસાલો એડ કરી દઈએ. સાથે 1 મોટી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ, 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ, અને મેં અહીંયા 6-7 મોટી ચમચી જેટલી ખારી સીંગ લીધેલી છે. સાથે તેટલા જ પ્રમાણમાં, એટલે કે 6-7 મોટી ચમચી જેટલા ધાણામના દાણા એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 1/2 કપ જેટલા પલાળેલા પોહા લીધેલા છે. તો રેગ્યુલર બટેટા પોહા માટે આપણે જે પોહા વાપરતા હોય તેને મેં પલાળીને આ રીતના ડ્રાય કરી લીધેલા છે. સાથે 1/2 કપ જેટલા ઝીણા સુધારેલા કોથમીના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ બટેટામાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. અને હવે હાથમાં મસાલાનું થોડું મિક્સર લઈને તેને રાઉન્ડ શેપનો બોલ બનાવી લઈએ. અને હવે આ રીતના બધા જ બોલને તૈયાર કરી લઈએ. તો હવે બટેટાવડાના બહારના લેયર માટે ચણાના લોટનું બેટર બનાવવા મેં અહીંયા 2 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 પિંચ જેટલી હિંગ એડ કરીને મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે ગાંઠા વગરનું સ્મૂથ બેટર બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે મેં કોઈ પણ જાતના ગાંઠા વગરનું સ્મૂથ બેટર તૈયાર કરી લીધેલું છે. અને તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી જોઈએ તો તે ચમચામાંથી આ રીતના રિબનની જેમ પડે છે. સાથે તે ચમચાના પાછળના ભાગને આ રીતનું એક પતલું કોટિંગ આપે છે, જે વડા માટે એકદમ પરફેક્ટ છે. તો આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે 3/4 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. અને હવે તૈયાર થયેલા બેટરને વિસ્કરની મદદથી આ રીતના એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈને 2 મિનિટ માટે ફેંટી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે બાજુની સ્ક્રીનમાં જોઈ શકો છો કે બેટરને ફેંટવાથી તેનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો છે. સાથે તે લાઇટ અને ફ્લફી તૈયાર થઈ ગયું છે. તો તેને ઢાંકીને ફક્ત 10-15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. 10 મિનિટ થઈ ગઈ છે અને બેટરને જોઈએ તો તે એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે. અને બેટરની કન્સિસ્ટન્સી આ રીતના ચમચામાંથી રિબનની જેમ પડે તેવી છે. હવે મેં અહીંયા ફક્ત 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા, એટલે કે ખાવાનો સોડા લીધેલો છે. હવે સોડાને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 મોટી ચમચી જેટલું ગરમ તેલ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે તૈયાર કરેલા મસાલા બોલને બેટરમાં એડ કરીને તેનાથી સારી રીતે કોટ કરી લઈએ. અને હવે ચમચીની મદદથી વધારાના બેટરને કાઢી લઈએ. હવે વડાને તળવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે. તેમાં વડાને એડ કરી દઈએ. હવે ઝારાની મદદથી તેને આ રીતના હળવે હાથે ફેરવતા જઈને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને વડા બહારથી એકદમ ક્રિસ્પી થઈને તૈયાર થઈ ગયા છે. તો હવે ગરમા ગરમ વડાને ઝારામાં લઈ લઈએ, જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. તો બહારથી ક્રિસ્પી અને અંદરથી થોડા તીખા અને એકદમ ચટપટા કાઠિયાવાડી બટેટા વડા તૈયાર થઈ ગયા છે. નવી રીતે ગુજરાતી પાત્રા બનાવવા મેં અહીંયા 12-13 નંગ જેટલા અળવીના પાન લીધેલા છે. સાથે મેં પાનને સારી રીતે ધોઈને તેની પાછળ રહેલા આ રીતના જાડા નસના ભાગને કાઢી લીધેલો છે. તો આ પાન કૂણા હોવાથી ફક્ત વચ્ચેની નસને જ કાઢવાની છે. તો બીડા વાળવાની ઝંઝટ વગર ફટાફટ પાત્રા બનાવવા માટે થોડા પાનને લઈ લઈએ અને છરીની મદદથી તેના 2 ભાગ કરી લઈએ.
હવે એક ભાગને બીજા ભાગ ઉપર રાખીને તેનો આ રીતના ટાઈટ રોલ વાળી લઈએ અને હવે છરીની મદદથી તેને રાઉન્ડ શેપમાં કટ કરી લઈએ. તો પાનને આ રીતના રાઉન્ડ શેપમાં કટ કરવાથી તેની લાંબી સ્ટ્રીપ્સ તૈયાર થશે. તો મેં અહીંયા બધા જ પાનને કટ કરી લીધેલા છે અને તેમાંથી આ રીતના લાંબી અને પતલી સ્ટ્રીપ્સ તૈયાર થઈ ગઈ છે. તો બેટર માટે મેં અહીંયા વાટકીના માપથી ચણાનો લોટ લીધેલો છે. તો 2 કપ જેટલો ચણાનો લોટ મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો કટ કરેલા અળવીના પાન અંદાજિત 2 થી 2.25 કપ જેવા છે. તો તેની સામે આપણે તેટલા જ પ્રમાણમાં એટલે કે 2 કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે. તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી જેટલો હળદર પાવડર, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર, 1 પિંચ જેટલી હિંગ, 1 ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈએ. સાથે 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર, 1 મોટી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ, સાથે 1 ચમચી જેટલી આદુની પેસ્ટ, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ. સાથે પાત્રને ખાટ્ટો મીઠો સ્વાદ દેવા માટે મેં અહીંયા 4 મોટી ચમચી જેટલો આમલીનો પલ્પ લીધેલો છે. તો મેં લીંબુની સાઇઝની આમલીને થોડા પાણીમાં પલાળીને આ રીતનો પલ્પ તૈયાર કરી લીધેલો છે. જો ઘરમાં આમલી ના હોય તો તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે 2 મોટી ચમચી જેટલો ગોળ એડ કરી દઈએ અને હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે પાનને કોટ કરી શકે તેવું થીક બેટર બનાવી લઈએ. તો શરૂઆતમાં આપણે બેટરને થોડું થીક રાખવાનું છે. પછી જ્યારે આપણે તેમાં પાન એડ કરશું એટલે તે પહેલાં કરતાં થોડું ઢીલું થઈ જશે. તો તમે જોઈ શકો છો કે મેં પાણી એડ કરીને થોડું થીક બેટર તૈયાર કરી લીધેલું છે. આ રીતનું બેટર તૈયાર કરવામાં મારે 1/2 કપથી થોડું વધારે એટલે કે 3/4 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. અને હવે વિસ્કરની મદદથી બેટરને 1 થી 2 મિનિટ માટે ફેંટી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બેટરને જોઈએ તો બેટર એકદમ સારી રીતે ફેટાઈને પહેલાં કરતાં ફ્લફી થઈ ગયું છે. અને તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી જોઈએ તો બેટર થીક હોવાની સાથે ચમચીમાંથી આ રીતના રિબનની જેમ પડે છે, જે પાત્રા બનાવવા માટે પરફેક્ટ છે. તો હવે તૈયાર થયેલા બેટરમાં કટ કરેલા પાનને એડ કરી દઈએ અને તેને બેટરથી સારી રીતે કોટ કરી લઈએ. તો આપણા પાન બેટરથી એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે અને પાનમાંથી થોડું પાણી રિલીઝ થવાને લીધે બેટરની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં થોડી પતલી છે. તો હવે બીડા વાળવાની ઝંઝટ વગર ફટાફટ પાથરા બનાવવા માટે મેં અહીંયા આ રીતના ગ્લાસ લીધેલા છે. તો આ ગ્લાસમાં આપણે બેટરને એડ કરીને તેને સ્ટીમ કરીને પાથરાના રોલ તૈયાર કરી શકશું. તો ગ્લાસને થોડા તેલથી ગ્રીસ કરી લઈએ જેથી આપણો રોલ એકદમ સારી રીતે ડીમોલ્ડ થઈ જાય. અને હવે બેટરને ચમચીની મદદથી તેમાં ભરી લઈએ. તો 1 ચમચી એડ થયા પછી બેટરને આ રીતના એક સરખા લેવલમાં કરી લઈએ અને હવે ફરી પાછું બેટરને ભરી લઈએ. તો મેં 3 ગ્લાસને સારી રીતે ભરી લીધેલા છે. અહીંયા આપણે પાત્રા ફૂલી શકે એટલે ગ્લાસને વધુ પડતો નથી ભરવાનો, ઉપરથી થોડી જગ્યા રહેવા દેવાની છે. અને હવે તેને સ્ટીમ કરવા માટે મેં અહીંયા કુકરમાં 2 થી 3 કપ જેટલું પાણી એડ કરીને તેને સારી રીતે ગરમ કરી લીધેલું છે. હવે વચ્ચે રાખેલા સ્ટેન્ડ ઉપર આ રીતની કાણાવાળી ડીશને રાખી દઈએ અને હવે તેની ઉપર ગ્લાસને ગોઠવી દઈએ. અને હવે આપણે પાત્રાને સ્ટીમ કરવાના છે એટલે મેં કુકરમાંથી સીટીને કાઢી લીધેલી છે. તો હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર પાત્રાને 15 થી 17 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો લગભગ 17 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો આપણા પાત્ર એકદમ સારી રીતે ફૂલી ગયા છે. તો હવે ગ્લાસને ઠંડા કરવા માટે કાઢી લઈએ અને હવે તેને ડીમોલ્ડ કરતાં પહેલાં 5 થી 10 મિનિટ માટે ઠંડા કરી લઈએ. તો લગભગ 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા પાત્ર એકદમ સારી રીતે ઠંડા થઈ ગયા છે. તો હવે તેને ગ્લાસની કિનારીથી આ રીતના થોડા અલગ કરી લઈએ અને હવે ગ્લાસને આ રીતના ઊંધી બાજુ કરી પાત્રને ડીમોલ્ડ કરી લઈએ. અને હવે ડીમોલ્ડ થયેલા પાત્રને છરીની મદદથી રાઉન્ડ શેપમાં કટ કરી લઈએ. અને કટ કરેલા પાત્રને હાથમાં લઈને જોઈએ તો અંદરથી એકદમ સરસ લેયર સાથે આપણા સોફ્ટ પાત્ર તૈયાર થઈ ગયા છે. તો હવે પાત્રાનો સ્વાદ 100 ગણો વધારતો ટેસ્ટી વઘાર કરવા માટે કડાઈમાં 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં 1 ચમચી જેટલા રાઈના દાણા, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ, 1 પિંચ જેટલી હિંગ, થોડા લીમડાના પાન અને 2 થી 3 લીલા મરચાંની સ્લિટ્સ એડ કરીને તેને સારી રીતે સાતડી લઈએ. તો લગભગ 1 મિનિટમાં જ આપણો વઘાર એકદમ સારી રીતે સતળાઈ ગયો છે. તો હવે વઘાર પાત્રામાં સારી રીતે એબ્ઝોર્બ થાય તેના માટે તેમાં થોડું પાણી એડ કરી દઈએ અને પાણીને સારી રીતે ઉકળવા દઈએ. તો આપણું પાણી સારી રીતે ઉકળી ગયું છે. હવે કટ કરેલા પાત્રાને વઘારમાં એડ કરી દઈએ અને હવે કડાઈને આ રીતના હલાવીને પાત્રાને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ.
તો તમે જોઈ શકો છો કે પાતરા વઘારથી એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે. અને તેની ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા એકદમ ટેસ્ટી ગુજરાતી પાતરા તૈયાર થઈ ગયા છે. ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી કટલેટ્સ બનાવવા માટે મેં અહીંયા વજનમાં 400 ગ્રામ અને 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે. હવે હાથની મદદથી બટેટાને સારી રીતે મેશ કરીને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો હવે કટલેટ્સનો મસાલો કરવા માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં 1 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ. આપણા તલ સારી રીતે કકડી ગયા છે. હવે મેં અહીંયા 1/4 કપ જેટલી ઝીણી સમારેલી ડુંગળી લીધેલી છે. તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સૌતે કરી લઈએ. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ડુંગળી સારી રીતે સૌતે થઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. તો હવે મેં અહીંયા 1 મોટી ચમચી અને 3 તીખા લીલા મરચાંની પેસ્ટ કરી લીધેલી છે. સાથે 1 ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરીને આદુ મરચાંને સારી રીતે સૌતે કરી લઈએ. તો આપણા આદુ મરચાં સારી રીતે સૌતે થઈ ગયા છે. તો હવે મેં અહીંયા વેજીટેબલ્સમાં 1/4 કપ જેટલા ઝીણા સુધારેલા કેપ્સિકમ, 1/4 કપ જેટલી ઝીણી સુધારેલી ફણસી, 1/4 કપ જેટલા ઝીણા સુધારેલા ગાજર અને 1/4 કપ જેટલા બાફેલા વટાણા લીધેલા છે. તો મેં અહીંયા ટોટલ 1 કપ જેટલા વેજીટેબલ્સ લીધેલા છે. તો હવે આપણા વેજીટેબલ્સ ફટાફટ કૂક થઈ જાય એટલે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને વેજીટેબલ્સને હાઈ ગેસની ફ્લેમ પર 5 થી 6 મિનિટ માટે કે પછી જ્યાં સુધી આપણા વેજીટેબલ્સ થોડા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈએ. તે લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે વેજીટેબલ્સ થોડા કૂક થઈને સોફ્ટ થઈ ગયા છે. તો હવે કૂક થયેલા વેજીટેબલ્સને આ રીતના મેશર કે પછી કોઈ પણ વાટકીની મદદથી થોડા મેશ કરી લઈએ. તો આપણા વેજીટેબલ્સ સેજ અતકચરા થઈ ગયા છે, આપણે તેને વધુ પડતા મેશ નથી કરવાના. તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મસાલામાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર, 1/2 ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર, 1/2 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને 1/2 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ. સાથે 1/2 ચમચી જેટલી કસૂરી મેથી, 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને 1 ચમચી જેટલો લીંબુનો રસ અને 1 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આપણા બધા જ મસાલા વેજીટેબલ્સમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને થોડી વાર ઠંડુ થવા દઈએ. તો હવે કટલેટ્સના મિક્સરને પરફેક્ટ બાઇન્ડિંગ આપવા માટે મેં અહીંયા 1/2 કપ જેટલા પોહા લીધેલા છે. તો રેગ્યુલર બટેટા પોહા માટે આપણે જે પોહા વાપરતા હોય તે જ લીધેલા છે. તો હવે પોહાને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે પોહાનો આ રીતનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે. તો હવે કટલેટ્સના મિક્સરમાં બાફેલા બટેટા સાથે તૈયાર કરેલો વેજીટેબલ્સનો મસાલો, પોહાનો પાવડર અને 1/2 કપ જેટલી કોથમીર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈને કટલેટ્સના મિક્સરનો આ રીતનો ડો જેવું એટલે કે લોટ જેવું બંધાઈ ગયું છે. તો હવે તૈયાર થયેલા મિક્સરમાંથી કટલેટ્સ બનાવવા માટે મેં હાથ ઉપર થોડું તેલ લગાવી દીધેલું છે. હવે મિક્સરમાંથી થોડો ભાગ લઈને તેને હાથ વચ્ચે રાઉન્ડ શેપ આપી દઈએ. હવે મેં અહીંયા હાર્ટ શેપનું મોલ્ડ લીધેલું છે, તેમાં કટલેટ્સના મિક્સરને આ રીતના દબાવીને શેપ આપી દઈએ અને હવે મિક્સરને મોલ્ડમાંથી ડીમોલ્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે પરફેક્ટ બાઇન્ડિંગ સાથે આપણી ગુજરાતી સ્ટાઇલ કટલેટ્સ તૈયાર થઈ ગઈ છે. હવે બ્રેડ ક્રમ્સને કટલેટ્સ સાથે કોટ કરવા આપણે એક સ્લરી બનાવવાની છે. તો મેં અહીંયા 1/3 કપ એટલે કે અંદાજિત 5 મોટી ચમચી જેટલો મેંદો લીધેલો છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 પિંચ જેટલો કાળા મરીનો પાવડર એડ કરી દઈએ અને હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે એકદમ પતલી અને કોટિંગ કન્સિસ્ટન્સીવાળી સ્લરી બનાવી લઈએ. તો તમે જોઈ શકો છો કે આ રીતની ચમચીમાંથી પડે તેવી સ્લરી તૈયાર થઈ ગઈ છે. તો આ રીતની સ્લરી કરવા માટે મારે 1/2 કપ જેટલા પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલી કટલેટ્સને કોટ કરવા માટે સૌથી પહેલાં કટલેટ્સને કોરા મેંદાના લોટમાં આ રીતના થોડી ડસ્ટ કરી લઈએ. તો મેંદાના લોટમાં થોડું ડસ્ટિંગ કરવાથી કટલેટ્સ ઉપર તૈયાર કરેલું બ્રેડ ક્રમ્સનું લેયર એકદમ સારી રીતે સેટ થઈ જશે. હવે કટલેટ્સને સ્લરીમાં એડ કરી દઈએ અને સારી રીતે કોટ કરી લઈએ અને હવે કટલેટ્સને બ્રેડ ક્રમ્સમાં એડ કરીને સારી રીતે કોટ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી કટલેટ્સ એકદમ પરફેક્ટલી કોટ થઈ ગઈ છે. તો હવે આ રીતના બધી જ કટલેટ્સને કોટ કરી લઈએ. તો મેં અહીંયા બધી જ કટલેટ્સને કોટ કરી લીધેલી છે. હવે આ કટલેટ્સ ઉપર બ્રેડ ક્રમ્સનું લેયર એકદમ સારી રીતે સેટ કરવા માટે કટલેટ્સને 10 મિનિટ માટે
ડીપ ફ્રીઝમાં રાખી દઈએ. તો 10 મિનિટ પછી કટલેસને ફ્રીઝરમાંથી કાઢી લઈએ. તો આપણી કટલેસ એકદમ સારી રીતે સેટ થઈ ગઈ છે. અને હવે કટલેસને તળવા માટે ગરમ તેલમાં એડ કરી દઈએ. તો આપણી બધી જ કટલેસ એડ થઈ ગઈ છે. તો શરૂઆતમાં આપણે તેને પલટાની ઉતાણ નથી કરવાની. અને 1 થી 2 મિનિટ પછી કટલેસને હળવે હાથે બીજી બાજુએ પલટાવીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો કટલેસને તળાતા લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે કટલેસ બંને બાજુથી એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે તળાયેલી કટલેસને છારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય. તો બહારથી એકદમ ક્રિસ્પી અને ગુજરાતી લગ્ન પ્રસંગમાં બને તેવી વેજ કટલેસ તૈયાર થઈ ગઈ છે. એકદમ ટેસ્ટી ઢોકળિયું માટે સૌથી પહેલાં બેટર બનાવવા મેં અહીંયા 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. તો માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ 1 વાટકી સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે તમારે 1 વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે. હવે તીખાશ માટે 2 થી 3 લીલા મરચાંના ટુકડા અને 1 ઇંચ જેટલા આદુના ટુકડા એડ કરી દઈએ. અને મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી જેટલો હળદર પાવડર, 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ. અને હવે જે વાટકીથી ચણાનો લોટ લીધેલો છે તે વાટકીના માપ પ્રમાણે મેં 1 વાટકી જેટલું સેજ ખાટું દહીં લીધેલું છે. તો જેને એકદમ સહેલું માપ, 1 વાટકી ચણાના લોટ સાથે આપણે 1 વાટકી જેટલું દહીં લેવાનું છે. અને હવે તે જ વાટકીના માપ પ્રમાણે 1.5 વાટકી એટલે કે 1 વાટકીની ઉપર 1/2 વાટકી જેટલું પાણી એડ કરી દઈએ. તો આજે આપણે ઢોકળિયાને પ્રેશર કુકરમાં તૈયાર કરવાના છે એટલે આપણે પાણીનું માપ વધુ પડતું નથી લેવાનું. અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી આ રીતના ચમચામાંથી પતલું પડે તેવી છે. સાથે તે ચમચાના પાછળના ભાગને આ રીતના એકદમ પતલું કોટિંગ આપે છે જેમાં હાથની આંગળીની મદદથી આ રીતના લીટો કરીએ તો બેટર ભેગું નથી થતું. તો હવે તૈયાર થયેલા બેટરમાંથી ઢોકળિયું બનાવવા માટે તેને આ રીતના કોઈ પણ 1 વાસણમાં એડ કરી દઈએ. અહીંયા તમે તેની જગ્યાએ થપેલીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેને કૂક કરવા માટે મેં અહીંયા પ્રેશર કુકરમાં 3 કપ જેટલું પાણી એડ કરીને તેને ગરમ કરી લીધેલું છે. હવે બેટરવાળા બાઉલને પ્રેશર કુકરમાં રાખી દઈએ અને તેને બાફતી વખતે કુકરના તળિયે રહેલું પાણી તેમાં એડ ન થઈ જાય તેના માટે તેની ઉપર આ રીતની ડીશ ઢાંકી દઈએ. અને હવે ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર 5 વિસલ કરી લઈએ. તો 5 વિસલ થઈ ગઈ છે તો હવે તેને ખોલી લઈએ અને હવે તેની ઉપર રહેલી ડીશને હળવે હાથે આ રીતના ઊંચી કરી દઈએ જેથી ડીશ ઉપરનું પાણી બેટરમાં એડ ન થઈ જાય. તો હવે તેને કુકરમાંથી કાઢી લઈએ અને હવે ગરમા ગરમ બેટરને આ રીતના બિસ્કરની મદદથી એક જ ડાયરેક્શનમાં ફક્ત 2 મિનિટ માટે ફેંટી લઈએ જેથી તેમાં કોઈ પણ જાતના લમ્સ કે ગાંઠા ન રહે. અહીં આપણે ગરમા ગરમ બેટરને આ રીતના વિસ્કરથી એકદમ સારી રીતે ફેંટીને સ્મૂથ કરી લેવાનું છે. જો બેટર ઠંડુ થઈ જશે અને પછી આપણે તેને વિસ્કરશું તો તેમાં ગાંઠા પડી જશે. તો લગભગ 2 મિનિટમાં જ આપણું બેટર એકદમ સારી રીતે ફેંટાઈને સ્મૂથ થઈ ગયું છે. તો હવે ગરમા ગરમ બેટરને સેટ કરવા માટે મેં અહીંયા થાળીને થોડા તેલથી ગ્રીસ કરી લીધેલી છે. તેમાં બેટરને એડ કરી દઈએ અને હવે ચમચાની મદદથી તેને એક સરખા લેવલમાં કરી લઈએ. તો મેં ચમચાથી બેટરને થોડું લેવલમાં કરી લીધેલું છે. હવે વાટકીના પાછળના ભાગ ઉપર થોડું તેલ લગાવી દઈએ અને બેટરને થોડું સ્મૂથ કરી લઈએ. અને હવે મિક્સરને થોડું ઠંડુ થવા દઈએ. અને હવે ઢોકળિયાના મિક્સરને જોઈએ તો તે એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. તો હવે છરીની મદદથી તેના નાની સાઇઝના સ્ક્વેર એટલે કે ચોરસ પીસ કરી લઈએ. તમે બધા જ પીસને કરી લીધેલા છે. તો હવે તવીથાની મદદથી તેને ડીમોલ્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને સ્પોન્જી ઢોકળિયાના પીસ તૈયાર થયા છે. છેને બનાવવા એકદમ સહેલા. તેમાં વઘાર કરવા પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે ગરમ તેલમાં 1 ચમચી રાઈ એડ કરી દઈએ. તો આપણી રાઈ થોડી ફૂટવા લાગી છે. હવે 2 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 2 થી 3 લીલા મરચાંના ટુકડા લીધેલા છે. સાથે થોડા લીમડાના પાન અને 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ. અને વઘારને સારી રીતે સોતે કરી લઈએ. તો આપણો વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે. હવે ઢોકળિયાના પીસને વઘારમાં એડ કરી દઈએ. સાથે થોડા કોથમીના પાન અને લીલા કોપરાનું છીણ એડ કરી દઈએ. અને હવે બધી જ વસ્તુને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને ઢોકળિયાના પીસ વઘારથી એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઢોકળિયાને સર્વ કરવા માટે પ્લેટમાં લઈ લઈએ. અને હવે તેની ઉપર તૈયાર કરેલી ટેસ્ટી ચટણી સ્પ્રિંકલ કરી લઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ટેસ્ટી ચટણી સાથે ઢોકળિયું તૈયાર થઈ ગયું છે. સૌથી પહેલાં પરફેક્ટ માપ સાથે ખાંડવીનું બેટર બનાવવા માટે મેં આ મિક્સર જાર લીધેલું છે.
હવે તેમાં 3-4 તીખા લીલા મરચાં સાથે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને મેં અહીંયા 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે. તો માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ 1 વાટકી સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે તમારે 1 વાટકી જેટલો ચણાનો લોટ લેવાનો છે. સાથે મેં 1 વાટકી જેટલું સેજ ખાટું દહીં લીધેલું છે અને મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું, 1 પિંચ જેટલી હિંગ અને 1/2 ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈએ અને મિક્સરમાં શરૂઆતમાં કોઈ પણ જાતના પાણી એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને આ રીતનું સ્મૂધ બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. તો હવે આપણે જે વાટકીથી ચણાનો લોટ અને દહીં લીધેલું છે તે વાટકીના માપ પ્રમાણે 2 વાટકી જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું ખાંડવીનું બેટર તૈયાર થઈ ગયું છે. તો એ ખાંડવીના બેટરને હલાવાની ઝંઝટ વગર એકદમ ઝટપટ તૈયાર કરવા મેં અહીંયા નોનસ્ટિક પેન લીધેલું છે. તેની ઉપર ફક્ત 1 ડ્રોપ જેટલું તેલ એડ કરીને તેને સારી રીતે ગ્રીસ કરી લઈએ. તો અહીંયા આપણું પેન નોનસ્ટિક છે એટલે આપણે વધુ પડતું તેલ એડ કરીને તેને ગ્રીસ કરવાની જરૂર નથી. અને હવે તેની ઉપર ખાંડવીના બેટરને એડ કરી દઈએ. તો અહીંયા બેટરની ક્વોન્ટિટી તમારે ખાંડવી જે રીતના પતલી કે જાડી જોતી હોય તે રીતે તમે એડ કરી શકો છો. પણ ખાંડવી થોડી પતલી હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. અને હવે ખાંડવીને કૂક કરવા માટે મેં અહીંયા હાઈ ગેસની ફ્લેમ પર તવો ગરમ કરવા માટે રાખેલો છે. તો તમે જે તવા ઉપર ખાંડવીના બેટરને એડ કરેલું હોય તેનાથી તમારે થોડી મોટી સાઇઝનો તવો ગરમ કરવાનો છે. તો તવો એકદમ ગરમ થઈ ગયો છે. હવે પાથરેલા બેટરવાળા તવાને પહેલા તવા ઉપર રાખી દઈએ અને ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 3 મિનિટ માટે ખાંડવીને કૂક કરી લઈએ. તો ખાંડવીને કૂક કરતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે, સાથે નીચેના તવાની ગરમી ઉપરના તવા ઉપર લાગવાથી આપણી ખાંડવી એકદમ પરફેક્ટલી કૂક થઈ જશે. તો 3 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણને ખોલી લઈએ તો આપણું બેટર ટ્રાન્સપરન્ટ થઈ ગયું છે. જો આ સમય બેટર થોડું પણ ભીનું લાગતું હોય તો 1-2 મિનિટ માટે વધુ કૂક કરી લેજો. તો હવે પેનને ગેસ ઉપરથી ઉતારીને ઠંડુ કરવા માટે રાખી દઈએ. અને હવે આ જ સમયે મેં બીજા પેનમાં ખાંડવીના બેટરને પાથરી દીધેલું છે. તેને તવા ઉપર રાખીને ઢાંકણ બંધ કરીને ખાંડવીની ફટાફટ બીજી બેચ પણ તૈયાર કરી લઈએ. તો પંખા નીચે 3-4 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ખાંડવી એકદમ સારી રીતે ઠંડી થઈ ગઈ છે. આપણે તેને ગરમા ગરમ ડીમોલ્ડ નથી કરવાની. તો હવે તેની ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ અને હવે ખાંડવીના રોલ માટે છરીની મદદથી કાપા કરી લઈએ. હવે એક બાજુથી બેટરને થોડું ઉખાડીને આ રીતનો રોલ વાળી લઈએ. તો પરફેક્ટ રોલ સાથે એકદમ પતલી આપણી ખાંડવી તૈયાર થઈ ગઈ છે, જેને બનાવી એકદમ સહેલી. તો હવે મેં અહીંયા બેટર સાથે બધી જ ખાંડવીને તૈયાર કરી લીધેલી છે. તો હવે તેની ઉપર વઘાર કરવા માટે વઘારિયામાં 1 મોટી ચમચી જેટલું તેલ, હવે તેમાં 1/2 ચમચી જેટલી રાઈ, 1/2 ચમચી જેટલું જીરું, 1/2 ચમચી જેટલા સફેદ તલ, 2 લીલા મરચાંના ટુકડા અને થોડા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે કકડાવી લઈએ. આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. હવે તેને ખાંડવી ઉપર ચમચીની મદદથી એડ કરી દઈએ. તો વઘાર ખાંડવી ઉપર એડ થઈ ગયો છે. હવે તેને સજાવવા માટે ઉપરથી તાજા કોપરાનું છીણ એડ કરી દઈએ, સાથે થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ. તો આપણી એકદમ ટેસ્ટી ખાંડવી તૈયાર થઈ ગઈ છે.